ભાષણમાં આપ્યું છે રાહુલ ગાંધીએ, લગભગ એ ક્યાંય ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા, જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી. એમનું શું વાંક હતું એમાં? અને જો ઘણીવાર આપણે આવી વાત કરતા હોઈએ છીએ, અને ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ વાત અમે એક સામાજિક દોર ઉપર વાત કરીએ, અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખિલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતું, તો આપને જોવું પડે કે આપણે પાસે ઓલ્ટરનેટિવ ચોઈસ છે કે નહીં. અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપના મતના લાયક છે, તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઊભો કરો જેનું અનુભવ હોય, જેની શૈક્ષણિક ક્વોલિટી સારી હોય. તો મારું કહેવાનું એટલું છે. અને ફરીવાર જે વ્યક્તિએ વાત કરી છે, એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને બિચારા ઉપર બહુ દયા આવે, કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો, કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યનાશ કરી દીધું છે. તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે.